વાત કરીએ વરસાદ વિશે, મધ્ય ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં આપને જણાવી દઈએ કે ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે. તસવીરો સીધી આપને અત્યારે બતાવી રહ્યા છે કે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવેલા તમામે તમામ જે વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. અનરાધાર વરસાદ અહીં જામ્યો છે. આ તસવીરો પરથી અંદાજો લગાવી શકાય કે આખરે કઈ રીતે અહીં વરસાદ પડી રહ્યો છે. આ જે તમામ તસવીરો છે અત્યારે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારનો વરસાદ અહીં જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે હજુ તો પાણી ઓસર્યા જ હતા અને ફરી એક વખત જે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે. જે બે દિવસ પહેલાની સ્થિતિ હતી ત્યાં આપણે જણાવી દઈએ કે પૂરની સ્થિતિ અહીં બની ગઈ હતી. એકાએક જે પાણી ઉતર્યા અને ત્યારબાદ ફરી એક વખત આ વરસાદ અહીં શરૂ થયો છે. વરસાદ જે છે તે ખૂબ જ મૂશળધાર પડી રહ્યો છે. તસવીરો પરથી ખ્યાલ આવી શકે કે આખરે વિઝિબિલિટી પણ અહીં કેટલી ઓછી છે, દ્રશ્યતા પણ ખૂબ જ ઓછી છે, જેથી કરીને ટ્રાફિક પણ જાણે કે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસતા મુશ્કેલીઓમાં વધારો થયો છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અમિત પટેલ પાસેથી. અમિત, લગભગ બે દિવસ પૂરમાં રહ્યા બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે વડોદરામાં. ખાસ કરીને લોકોમાં આ વરસાદને લઈને એક રીતે હજુ પણ એ ચિંતા અને કદાચ વરસાદ આફત ન બની જાય તે પ્રકારનો ભય. અમિત. બિલકુલ ચિત્રા, જો હું એવું કહું કે વડોદરામાં ફરી એક વખત જે આફતનો વરસાદ છે વરસી રહ્યો છે, ખોટું નહીં હોય. કારણ કે પાછલા લગભગ એક કલાકથી વડોદરામાં ભયંકર વરસાદ વરસી રહ્યો છે. માત્ર વરસાદ નહીં પરંતુ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે. બે વાગ્યાનો સમય છે પરંતુ જાણે કે સમી સાંજ થઈ હોય તેવું અંધારું થઈ ગયું છે. આકાશમાં નજર કરીએ તો કાળા ડિબાંગ વાદળો છે. આ પૂર્વ વિસ્તાર છે જ્યાં માંડમાંડ પાણી ઓસર્યા હતા, હવે ફરી એક વખત પાણી ભરાવવાની ઘટના બની છે. આપ જોઈ રહ્યા છો, આ વાઘોડિયા રોડ નું ગુરુકુલ સર્કલ છે, ત્યાં જે પાણી ભરાયા છે અને પાણી ભરાવવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જે વિસ્તારમાંથી અત્યારે હાલમાં અમે આવ્યા છીએ ત્યાં અત્યારે પણ લગભગ 3-3 ફૂટ પાણી હતું, પરંતુ આ જે વરસાદ વરસ્યો છે અત્યારે જે હવામાન વિભાગ દ્વારા માહિતી મળી રહી છે, પાછલા 2 કલાકમાં વડોદરામાં 1.5-2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. એટલે ચોક્કસથી એવું કહી શકાય કે આ એક આફતનો વરસાદ છે અને ફરી એક વખત વડોદરાના માથે આ એક આફતનું જે છે એ જન્મ થયો છે. કારણ કે જે પ્રકારે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ વહીવટી તંત્રએ પણ વિરામ લીધો હતો, કારણ કે એમને શાંતિ હતી કે વરસાદ બંધ થયો છે એટલે જે પૂરની પરિસ્થિતિ છે તેમાંથી તેઓ કદાચ નીકળી ગયા છે. જે સામાન્ય જનજીવન છે એ પણ ત્યાં રાબેતા મુજબ થયું હતું, પરંતુ ત્યારબાદ અત્યારે હાલમાં જે વરસાદ વરસ્યો છે એ વરસાદના કારણે ચોક્કસથી જે મુશ્કેલીઓ છે વધી રહી છે. હું મારા કેમેરા પર્સન જે છે દિવ્યાંગને કહીશ કે તમને દ્રશ્યો બતાવે. જે પ્રકારે જે વરસાદના કારણે જે પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો, આ જે પાણી ભરાયા છે આ પાણી ક્યાંક ને ક્યાંક જે લોકો છે આ વિસ્તારના તેમની મુશ્કેલીઓ વધારવાના છે. આ જે મુશ્કેલીનો વરસાદ વરસી રહ્યો છે પાછલા એક કલાકથી આ પ્રકારે મુશળધાર વાવાઝોડા અને વીજળી સાથે જે વરસાદ થયો છે તેને લઈને ફરી એક વખત વડોદરાનું જે ચિત્ર છે, જે નકશો છે એ બદલાય એવી શક્યતા સેવામાં આવી રહી છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ભારે વરસાદ થઈ શકે છે અને એ જ પ્રમાણે હવામાન વિભાગની આગાહી જાણે કે સાચી પડી રહી હોય એ પ્રમાણે વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે હાલમાં આ વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરમાં તો વરસાદ છે પરંતુ સાથે જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પાદરા અને કરજણમાં પણ જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સાવ સામાન્ય એવી ગણાતી જે ઢાઢર નદી છે એ પણ અત્યારે હાલમાં ઉફાન પર છે અને ઢાઢર નદીમાં પણ પૂરની પરિસ્થિતિ છે. એટલે ચોક્કસથી વડોદરાના વહીવટી તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. અને ચોક્કસથી એક વખત જે સંકટ ટળી જોયું હતું એ સંકટ હવે કદાચ પાછું ઘેરું બનતું હોય એવું લાગી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો છત્રી પણ કાબુમાં નથી રહેતી એ પ્રકારે પવન છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે, સાથે વીજળીના કડાકા ફડાકા પણ થઈ રહ્યા છે. ચિત્રા. બિલકુલ અમિત, સાથે વિશ્વામિત્રી નદીના જળસ્તરની વાત કરવામાં આવે તો જે પહેલો વરસાદ હતો ત્યારે સૌથી વધુ મુશ્કેલી વિશ્વામિત્રી નદીના પાણીથી જ સર્જાઈ હતી. અત્યારે તેનું જળસ્તર ક્યાં છે, શું તેનું સતત મોનિટરિંગ તંત્ર તરફથી થઈ રહ્યું છે અને આગામી કલાકો માટે કયા પ્રકારની તૈયારી તંત્ર તરફથી? અમિત.
बिल्कुल वडोदराना वहीवटी तंत्र माटे जे चिंतानो विषय हतो ते आजवा सरोवरनी वधी रहेली सपाटी अने विश्वामित्री नदीनुं जळस्तर आ बन्ने विषय जे चिंतानो विषय हता परंतु छेल्ला बे दिवसथी सतत जे आ बन्नेनुं जे जळस्तर हतुं ए घटी रह्युं हतुं विश्वामित्री नदी छेल्ले लगभग 28 फूट पर आईने अटकी हती अने जे आजवा सरोवरनी सपाटी छे ए लगभग 210 થી 211 नी आसपास हती परंतु अत्यारे हालमां जे वरसाद वरसी रह्यो छे पावागढ़ना कैचमेंटमां पण वरसाद छे एटले चोक्कसथी आ वरसादनी सीधी असर हवे આજવા સરોવરની સપાટી પર થાય તેવી શક્યતા છે અને જો આજવા સરોવરનું સપાટી જે એનું જળસ્તરનું જે લેવલ છે બિલકુલ આભાર અમિત સમગ્ર મામલે જાણકારી આપવા